જો આપણે એવા લોકોની વાત કરી રહ્યા છે જેઓ લાંબા સમય પહેલાં મૃત્યુ પામ્યા છે લાંબા એટલે કે અડતાલીસ દિવસ કે નેવ દિવસ અથવા તો નવ મહિના પહેલાં ગુજરી ગયા હોય તેઓ મૃત છે ઘણા લાંબા સમય પહેલાં મૃત્યુ પામ્યા છે એક વર્ષ બે વર્ષ કે દસ વર્ષ બહુ ફર્ક નથી પડતો બાર વર્ષ પછી સાડા અગિયાર વર્ષ પછી ચાર હજાર ત્રણસો છપ્પન દિવસ પછી વ્યક્તિનું મૃત્યુ થયું હોય આમાં સમસ્યા એ છે તમારે સમજવું જોઈએ સામાજિક રીતે અહીંયા મૃત્યુ એ મૃત્યુ છે તેનું મૃત્યુ કેવી રીતે થયું તેનાથી કોઈ ફરક નથી પડતો તે હવે નથી પણ બધા માટે મૃત્યુ એક સરખું નથી જે રીતે બધા માટે જીવન પણ એક સરખું નથી દરરોજે લાખોની સંખ્યામાં બાળકો જન્મે છે શું બધા એક જ જેવું જીવન જીવી શકે છે એ જ રીતે દરરોજ લાખો લોકો મૃત્યુ પામે છે અથવા કરોડો લોકો મૃત્યુ પામે છે અને મૃત્યુ એક સમાન રીતે નથી હોતું કારણ કે મૃત્યુ એ જીવનનું બીજું એક પાસું છે જેવી રીતે દરેકનું જીવન એક સરખું નથી હોતું મૃત્યુ પણ દરેક જીવ માટે એક સરખું નથી હોતું તે બધું એના પર નિર્ભર કરે છે કે તે કેવી રીતે થાય છે તો કાલભૈરવ શાંતિ મોટે ભાગે એક પ્રયત્ન તરીકે કરવામાં આવે છે જો કોઈ મદદની જરૂર હોય તો આપણે તે આપવા માંગીએ છીએ આપણા પૂર્વજો વડવાઓ કે આપણા દાદાઓને કે માતાઓને કે કોઈને પણ આપણે કઈ મદદ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે શું કરી શકીએ છીએ ઇટ ઇઝ હું ઘણા સમયથી આ ઉદાહરણ આપતો આવ્યો છું કારણ કે મને લાગે છે કે તે આપણને અત્યાર સુધી મળેલું સૌથી સારું ઉદાહરણ છે તે એક પરપોટા જેવું છે જુઓ મારા અંગત અનુભવમાં જ્યારે તમે શરીર છોડો છો ઉત્ક્રાંતિમાં કયા સ્તર પર તમે છો તેના આધારે અને તમારું આવરણ કેટલું જાડું કે પાતળું છે તેના આધારે વસ્તુઓ થાય છે જો એવું કંઈ હોય આપણે એમ કહીએ કે તમારું આવરણ કે તમારો પરપોટો બહુ જાડો છે તે ફૂટતો નથી તો તે નદી સાથે અથડાઈને પાછો આવશે આ નદી શું છે નદી એ ઉર્જાનો પ્રવાહ છે એવા પ્રકારની ઉર્જા જે જીવન પણ નથી અને મૃત્યુ પણ નથી પણ એકદમ અલગ પ્રકારની ઉર્જા જે શબ્દોના અભાવે આપણે કહી શકીએ એવા પ્રકારની ઉર્જા જે તમને બચાવે છે તમને વિલીન કરી દે છે એટલે ભારતીય પરંપરામાં તેને વૈતરણી કહેવાય છે વૈતરણીનો અર્થ છે કે તે એક બચાવનાર છે કંઈક એવું જે તમને બચાવવા માટે સક્ષમ છે તો શું બચાવવાનું છે તે કોઈ એક સાચી નદી નથી એક રૂપક તરીકે કહેવામાં આવ્યું છે પણ ઉર્જાનો એક પ્રવાહ છે જ્યારે શરીર છૂટે છે ત્યારે કુદરતી રીતે દરેક જીવ આ નદી તરફ જવા લાગે છે અમુક અથડાઈને પાછા આવશે અમુક તેમાં ડૂબી જાય છે અમુક તેને સરળતાથી પાર કરી લેશે અને અમુક ત્યાં જ વિલીન થઈ જાય છે જો નદી પાર કરી લીધી હોય કે પછી કોઈ અથડાઈને પાછું આવ્યું હોય તો આ બે લોકોને તમે મદદ કરી શકો છો જો તે અથડાઈને આવ્યા હોય કે હજી નદી પાર નથી કરી શક્યા અથડાઈને આવ્યા એમ આપણે નથી કહેતા નદી પાર નથી કરી એમ કહીએ તો તમે કાળભૈરવ કર્મ કરી શકો છો હવે તેમણે કદાચ તમને પાકી ખબર નથી તેમણે કદાચ નદી પાર કરી પણ લીધી હોય પણ હજુ તેમના પોતાના આવરણની જાડાઈને લીધે અથવા પોતાની વૃત્તિને લીધે છો તમે તેમને થોડી શાંતિ આપવા માંગો છો તેમની નકારાત્મકતા કે જે કંઈ હોય તો તમે એક આવરણ ઓછું કરવા માંગો છો કદાચ થોડું દુઃખ જતું રહેશે અને પ્રસન્નતા આવશે તમે બસ આટલો પ્રયાસ કરી રહ્યા છો જો તેઓ પહેલેથી જ પ્રસન્ન હોય તેમ છતાં એક આવરણ દૂર કરવા માંગો છો સોટ જેથી તેઓ સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય પ્રસન્નતા પણ એક બંધન છે જેમ દુઃખ એક બંધન છે તેમ પ્રસન્નતા પણ એક બંધન જ છે કમનસીબે લોકોને પ્રસન્નતા બંધન છે એ સમજતા ખૂબ વધારે સમય લાગે છે દુઃખમાં બહુ સરળતાથી તમે સમજી શકો છો કે તે એક બંધન છે તો તમે થોડી પ્રસન્નતા લાવવાનો પ્રયત્ન કરો છો પણ તમને પાક્કી ખબર નથી કદાચ તમારા દાદા કે બીજું કોઈ પણ પહેલેથી જ વિલીન થઈ ચૂક્યા છે કદાચ કંઈ કરવાની જરૂર જ નથી તમે નથી જાણતા છતાં તમે કરો છો એક ફરજ તરીકે જેથી જો કદાચ તમને જરૂર હોય કદાચ બીજા કોઈને જરૂર હોય જુઓ એકવાર તમે આ કર્મ કરો તે માત્ર વ્યક્તિગત નથી કારણ કે એક ચોક્કસ ઋણાનુબંધ હોય છે જે લોકોને જોડે છે માની લો તમે કાલભૈરવ શાંતિ તમારા દાદા માટે કરો છો પણ તેમને જરૂર નથી તેઓ પહેલેથી જ જતા રહ્યા છે હવે બની શકે કે તમારા દાદાના ભાઈ હજી સુધી હોય જેમની તમને પરવા નથી પણ તેમને કદાચ ફાયદો થાય હું આશા રાખું કે તમને કદાચ વાંધો ના હોય તમારા દાદાના ભાઈને ફાયદો થયો કદાચ તમે તેમને પસંદ પણ ન કરતા હો મને ખબર નથી પણ તેમને મદદ મળી શકે છે તો જે લોકો આ પ્રકારના ઋણાનુબંધ સાથે જોડાયેલા છે તેમને મદદ મળી શકે છે તમારા કોઈ સંબંધી ન હોય તેમને પણ મદદ મળી શકે છે તો આ એક પરંપરા તરીકે જાળવી રાખવામાં આવ્યું છે કે તમારે કાળભૈરવ શાંતિ કરતા રહેવું જોઈએ તેનાથી ફર્ક નથી પડતો તમારા પૂર્વજો હજુ છે કે નહીં આપણે નથી જાણતા કદાચ તેઓ વિલીન થઈ ગયા છે તેમણે મુક્તિ મેળવી લીધી છે ફરી જન્મ લીધો છે ગમે તો તમે કરતા રહો જેથી બધા જ સંબંધિત લોકોને તેનો ફાયદો મળે પિતૃપક્ષ એટલે પિતૃનો અર્થ ફક્ત તમારા પિતા કે દાદા નથી જે કોઈ પણ આપણા અસ્તિત્વનો સ્ત્રોત છે તે આપણા પિતૃ છે એટલે તમે ઈચ્છો છો કે જે લોકો જોડાયેલા છે તે બધાને મદદ મળે તેનાથી ફર્ક નથી પડતો આપણે તેમને પસંદ કરતા હતા કે નહીં આપણે તેમને ઓળખતા હતા કે નહીં પણ આપણી સાથે જોડાયેલા બધા જ લોકો માટે જો આપણે કંઈક કરી શકીએ તો આપણે તે કરીએ છીએ